ચલો સિનિયર કેજીના બાળકો, આજે આપણે સામાન્ય જ્ઞાનમાં શીખીશું. હવે દૂધ છે તો આપણે દૂધનું આથી શું શું બને, કઈ કઈ વસ્તુ બને એ આપણે શીખવાનું છે. બરાબર, દૂધ તો તમે બધા પીવો છો ને બધા સવારે, બરાબર. હવે દૂધમાંથી શું બને, જો દહીં બને, પછી છાશ બને, ચોકલેટ બને, પછી આઈસ્ક્રીમ બને, આઈસ્ક્રીમ એ બધાને ભાવે ને બહુ, પછી પેંડા બને, પછી મલાઈ, માખણ, ઘી, પછી પનીર, બરફી, ગુલાબજાંબુ, બરાબર, બધું દૂધમાંથી બને. હવે દૂધ આપણને કોણ કોણ આપે, કયા કયા પ્રાણી દૂધ આપે, તો ગાય, ભેંસ, બકરી, બરાબર. પછી દૂધ શેનાથી મપાય, તો એનું માપ્યું આવે લીટરનું, 500નું, 100 ગ્રામનું, એનાથી દૂધ મપાય, બરાબર. હવે જો એની પ્રવૃત્તિ છે કે કોણ આપણને દૂધ આપે એની નીચે સાચું કરવાનું છે. તો જો એક તો બકરી છે તો બકરી આપણને દૂધ આપે છે, બરાબર. પછી કોણ આપે છે બીજું, ગાય આપે, બરાબર. પછી કોણ આપે, ભેંસ આપે, બરાબર. ગાય, ભેંસ, બકરી આપણને દૂધ આપે છે. હવે આપણે તમે દૂધ આપવા તમારા ઘરે આપતા હોય દૂધવાળા માણસો, તો દૂધ તમને શેનાથી આપે ખબર છે, એનું પર્યું આવે માપ્યું, તો જો એના ઉપર આપણે ગોળ કરવાનું છે, બરાબર. પછી આ રહ્યું બીજું માપ્યું, બરાબર, તો એની ઉપર આપણે ગોળ કરવાનું છે. આ દૂધ માપવાના સાધન છે, અને આ છે 1 લિટરનું, એ હા, બરાબર. આ 1 લિટરનું માપ્યું છે. હવે જો પછી દૂધની બનાવટ પાસે સાચું કરવાનું છે, તો દૂધમાંથી શું શું બને, જો ચોકલેટ બને છે, બરાબર. પછી માખણ બને, પછી ઘી બને, પેંડા બને, આઈસ્ક્રીમ બને, બરાબર ને. આ બધું આપણે સામાન્ય જ્ઞાનમાં શીખ્યા આજે. હવે આપણે બીજું શું શીખીશું, વનસ્પતિ. હવે વનસ્પતિ છે